बनासकांठा जिल्लानुं आरोग्य तंत्र साची माहिती छुपावामां माहिर छे અને વર્તમાન સમયમાં જિલ્લાની પરિસ્થિતિ કાગળ ઉપર અલગ છે અને હકીકતમાં અલગ જોવા મળી રહી છે તેની સાબિતી આપતી ઘટના આજે તાજેતરમાં બની છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી પડતાલમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે બનાસકાંઠા જિલ્લામાં 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા 98% લોકોને વેક્સિન આપી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને 45 વર્ષ કરતાં વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં 98% સાથે બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ હોવાનો મોટા ઉપાડે દાવો કરવામાં આવ્યો છે અમારી ટીમે આજે અલગ અલગ તાલુકાના અલગ અલગ ગામડામાં પહોંચીને 45 વર્ષથી વધુની વય ધરાવતા લોકોનો સંપર્ક કર્યો ત્યારે મોટાભાગના લોકો વેક્સિનના પ્રથમ ડોઝથી જ વંચિત જોવા મળ્યા હતા સૌ પ્રથમ આપણે વાત કરીશું લાખણી તાલુકાની તો લાખણી તાલુકાના ગેળા ગામમાં અમારા સંવાદદાતા 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોનો સંપર્ક કર્યો ત્યારે 50માંથી 29 લોકો એવા મળ્યા કે જેમણે રસીનો પ્રથમ ડોઝ પણ મળી શક્યો નથી એટલે કે આ ગામમાં 45 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતા 50 લોકોમાંથી માત્ર 42% લોકોને જ વેક્સિન મળી શકી છે એટલે અંદાજ લગાવી શકાય કે અહીં રસીકરણ 42% જેટલું થયું છે આવી જ પરિસ્થિતિ કાંકરેજ તાલુકામાં પણ છે કાંકરેજ તાલુકાના 3 ગામોમાં અમારા સંવાદદાતાએ પહોંચી આ 3 ગામમાં 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા 50 લોકોનો સંપર્ક કર્યો હતો ત્યારે કાંકરેજ તાલુકાના થરા તાણા અને નાના જામપુરા ગામમાં 45 વર્ષ કરતાં વધુની વય ધરાવતા 50 લોકોમાંથી 20 લોકો એવા મળી આવ્યા છે કે જેમને રસીનો એક પણ ડોઝ મળી શક્યો નથી ત્યારે આ 3 ગામમાં થયેલા સર્વે પ્રમાણે 45 વર્ષથી વધારેની ઉંમર ધરાવતા માત્ર 60% લોકોને જ વેક્સિન મળી શકી છે આમ કાંકરેજ તાલુકાના 3 ગામોમાં થયેલા રસીકરણની ટકાવારીને 60% જેટલું રસીકરણ થયું હોવાનું જણાવી શકાય ગઢ વિસ્તારની વાત કરવામાં આવે તો ગઢ ગામમાં 30 લોકો સાથે થયેલી વાતચીતમાં 12 લોકો એવા મળ્યા કે જેમને રસી નથી મળી પટોસણ ગામમાં 5 લોકોમાંથી 2 લોકો રસીથી વંચિત છે કુંભાસણમાં 10માંથી 2 લોકો વંચિત છે જ્યારે મડાણા ગામમાં 20 લોકોનો સંપર્ક કર્યો તેમાંથી 8 લોકો એવા મળ્યા કે જેમની ઉંમર 45 વર્ષ કરતાં વધુ છે પરંતુ હજુ સુધી તેમને રસીનો એક પણ ડોઝ મળ્યો નથી આમાં 3 ગામોની વાત કરવામાં આવે તો 50માંથી 24 લોકો એવા મળ્યા કે જેમની ઉંમર 45 વર્ષ કરતાં વધારે છે પરંતુ તેમને રસીનો એક પણ ડોઝ મળ્યો નથી એટલે કે આ ગામોમાં રસીકરણ અંદાજ મુજબ માત્ર 52% જેટલું થયું હોય તેમ કહી શકાય હવે વાત કરીશું ધાનેરા તાલુકાની તો ધાનેરા તાલુકામાં ગામડાઓમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે ધાનેરા તાલુકામાં 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અલગ અલગ ગામના લોકોનો અમારા સંવાદદાતાએ સંપર્ક કર્યો ત્યારે ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો હતો અમારા સંવાદદાતા રમેશ પ્રજાપતિએ ધાનેરા તાલુકાના વાસણ દરનોદર શેરગઢ માલોત્રા જાડી અને ખિંમત ગામની મુલાકાત લઈ આ ગામમાં કેટલા લોકો રસીથી વંચિત છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે વાસણ ગામમાં 15 લોકો એવા છે કે જે રસીથી વંચિત છે જ્યારે દરનોદર ગામમાં 5 લોકો શેરગઢ ગામમાં 8 લોકો માલોત્રા ગામમાં 14 લોકો જાડી ગામમાં 7 લોકો અને ખિંમત ગામમાં 13 લોકો એવા છે કે જેમની ઉંમર 45 વર્ષ કરતાં વધુ હોય અને તેમણે રસીનો એક પણ ડોઝ હજુ સુધી લીધો નથી હવે જિલ્લામાં અન્ય સ્થળો ઉપર કેટલાક લોકો એવા છે કે જેમની ઉંમર 45 વર્ષ કરતાં વધારે છે પરંતુ હજુ સુધી તેમને વેક્સિનનો પ્રથમ ડોઝ પણ મળ્યો નથી કાકા સરકાર તરફથી ચાલી રહેલા કોરોનાનો પ્રથમ રસીકરણનો ડોઝ તમે લીધો છે કે નહીં ના નથી લીધો નથી બોલો હીરાબેન મારું નામ માલોત્રો ગામ 70 વર્ષાય મને હજી રસી મળી નથી હું લગભગ કેટલા જણા રહો હશે જેણે નહીં લીધી હશે ટોટલ બધા જણા નહીં લીધી સંખ્યાની આટલો કોઈ અંદાજો કેટલા જણા છે 150 જણા રહેશે 150-200 જણા છે એટલા ઇલાકામાં અને અમને નહીં લીધી વર્ષમાં કેટલા જણા વેક્સિન લેવાનો હજી બાકી છે અમારા નટ વિસ્તારમાં 62 જણાએ વેક્સિન લીધી છે અને હજી અમુક બધા બાકી છે એટલે જેમ વેક્સિન મળશે એમ લેવાનું ચાલુ છે કેટલી સંખ્યામાં હજી બાકી હશે વેક્સિન લેવાનું 50-60 જણા જેવા 45 વર્ષથી ઉપરના બાકી છે આ છે હકીકત જે આરોગ્ય તંત્ર છુપાવી રહ્યું છે સુરત જિલ્લાની જનતાને લાગે છે કે આરોગ્ય તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા 98% લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે હવે આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલા આ દાવા વિશે જિલ્લાની જનતા તેના પ્રતિભાવ આપી શકે છે અત્યારે આવી પરિસ્થિતિ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની છે
સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વેક્સિનની અછત સર્જાઈ છે અને તેની પાછળ જિલ્લાના જવાબદાર અધિકારીઓના બે જવાબદાર નિવેદનો જવાબદાર છે, કારણ કે સરકારમાં આવા ખોટા અહેવાલો રજૂ કરી સરકારને ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં આટલા લોકો જ્યારે વેક્સિનથી વંચિત હોય અને જિલ્લાના જવાબદાર અધિકારીઓ માત્ર વાહવાહી મળવા માટે ખોટું ચિત્ર સરકારમાં રજૂ કરે ત્યારે સરકારને દોષ આપવો યોગ્ય નથી, કારણ કે સરકાર રિપોર્ટના આધારે કામગીરી કરતી હોય છે અને આવા નિવેદનો અને આવી પ્રસિદ્ધિ જ બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિને ખોટી રીતે રજૂ કરી રહી છે અને સરકારને ખોટું રિપોર્ટિંગ આપી જિલ્લાની સાચી પરિસ્થિતિથી અવગત થવા નથી દેતી અને છેવટે જિલ્લાને મળતી સહાય અટકી જાય છે। ત્યારે જવાબદાર પોસ્ટ ઉપર બેઠેલ અધિકારીઓના બે જવાબદાર નિવેદનને લઈ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે કે જેથી જિલ્લા ઉપર આવેલી આફત વિશે સરકાર સમક્ષ સાચી હકીકત દર્શાવી શકાય।